ના બધા સ્ટોક છે જેના પર બ્રોકરેજ હાઉસ પણ રિપોર્ટ આપી રહ્યા છે. યશ, કયા કાઉન્ટર પર આજે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આવી રહ્યા છે? બિલકુલ, ગુડ મોર્નિંગ. અને શરૂઆત જશે તો ઓબ્વિયસલી આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જ કરીશું. નોમુરા તરફથી તમને સૌથી પહેલાં ન્યુટ્રલ કોલ જોવા મળશે રિલાયન્સ માટે થઈને, અને લક્ષ્ય જે છે તે 2850ના તમને અહીંયાથી જોવા મળશે. ક્લિયરલી તેમણે કહ્યું છે O2C સ્ટેક સેલ હવે અહીંયાથી બહુ જલ્દી નથી થવાનો, અને આના કારણે થઈને O2Cમાં કોઈ પણ ડીમર્જ થતું તમને નહીં જોવા મળે, તે સ્પષ્ટ તેમણે વાત કહી છે. તેઓ રીઇવેલ્યુએટ કરી રહ્યા છે જે પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટ છે અરામકો તરફથી તેના ઉપર O2C બિઝનેસ માટે થઈને, અને જે ડેટ છે તે હવે અહીંયાથી કન્સર્ન બન્યું નથી, કેમ કે ઓલરેડી ઘણું બધું ડેટ જે છે તે કંપની દ્વારા ઓછું કરવાનું, નેટ ડેટ ફ્રી કંપની તરફ આગળ વધી રહી છે, અને જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે તેના ઉપર તેઓની નજર છે. હવે અહીંથી ખાસ જે ફોકસ છે તે નવી એનર્જી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું આઉટલુક અહીંથી સ્ટ્રોંગ છે દરેક સેગમેન્ટ માટે સેકન્ડ હાફ નાણાકીય વર્ષ 2022 માટે થઈને. તેઓ કહી રહ્યા છે કે આનાથી કોઈ પણ વેલ્યુએશન પર અસર તમને આવતી નહીં જોવા મળે. પર્ટિક્યુલરલી O2C બિઝનેસની જો આપણે વાત કરીએ તો એની અંદર પણ તમને વેલ્યુએશનમાં કોઈ પણ અસર આવતી આ પગલાંને કારણે નહીં જોવા મળે. નેક્સ્ટ, યેપરિસ તરફથી બાય કોલ તમને જોવા મળી રહ્યો છે. લક્ષ્ય 3000થી કટ કરીને 2880ના આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે બંને પાર્ટી તરફથી હવે નક્કી કરવામાં આવ્યું છે કે આ જે પ્રપોઝ ટ્રાન્ઝેક્શન હતું તે તરફ હવે તેઓ અહીંયાથી આગળ નહીં વધે, અને આના કારણે થઈને હવે તેઓ જોઈ રહ્યા છે કે જે O2C બિઝનેસ છે $75 બિલિયન વેલ્યુએશન પર સેટ થતું જોવા મળી રહ્યું છે. આના ઉપર તેમની નજર છે. બીજું, O2C વેલ્યુએશન જે છે તેના પર તેઓ અહીંયાથી નજર રાખે છે, અને આનાથી જે કંઈ પણ આ ડીલ કેન્સલ થઈ છે એના કારણે થઈને બેલેન્સ શીટ જે રિલાયન્સની છે તેને કોઈ પણ અસર આવતી જોવા નહીં મળે. અને બીજું એમણે કહ્યું છે કે આના કારણે થઈને જે કંઈ પણ લેવરેજ હતી તેના ઉપર પણ કોઈ અસર આવતી જોવા નહીં મળે. ત્રીજું, JP Morgan તરફથી તમને ન્યુટ્રલ કોલ જોવા મળે છે 2575 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે O2Cનું જે ડિસિઝન છે તે ક્લિયર સેન્ટિમેન્ટ બતાવે છે અહીંયાથી, પરંતુ સામે જે ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ જે છે તે બહુ લિમિટેડ અથવા તો ન બરાબર રહેતી તમને જોવા મળશે. તેમણે કહ્યું છે કે સિગ્નિફિકન્ટ ડી લિવરેજિંગ તમને અહીંયાથી જોવા મળશે જે ઓલરેડી રિલાયન્સ તરફથી અચીવ થતું જોવા મળી રહ્યું છે તમને. તો આ 3 રિપોર્ટ્સ છે જેને ધ્યાનમાં રાખવાના છે. નેક્સ્ટ, એસ્કોર્ટ્સ પર ક્રેડિટ સ્વિસ તરફથી તમને એક ન્યુટ્રલ કોલ જોવા મળશે. 1560થી લક્ષ્ય વધારી અને 1710 રૂપિયા પ્રતિ શેર તમને ખાસ અહીંયાથી જોવા મળી રહ્યા છે. તેમને કહ્યું છે કે જે કુબોટા દ્વારા આ જે ડીલ કરવામાં આવી રહી છે એ કુબોટા હવે ડ્રાઈવર સીટમાં બેસશે કંપનીના, અને આના કારણે થઈને વાઇડ રેન્જ ઓફ પોસિબિલિટીઝ અહીંયાથી ઓપન થતી તમને જોવા મળી રહી છે. આ ડીલને કારણે થઈને ઇન્સેન્ટિવ્સ અલાઇન થઈ રહ્યા છે. તેઓ જોઈ રહ્યા છે કે એક વધુ એક ફોર્મિડેબલ પ્લેયર તરીકે કંપની આગળ આવતી જોવા મળી રહી છે, અને તેઓ જે કોન્ક્રીટ પ્લાન કુબોટા અહીંયાથી ડિક્લેર કરશે કંપનીને આગળ વધવા માટે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે. અને ખાસ જે કેશ ડિપ્લોયમેન્ટની પણ પર્ટિક્યુલરલી વાત છે, એસ્કોર્ટ્સ માટે બહુ જરૂરી રહેશે આ નિર્ણય, તો એ કઈ રીતે આગળ વધે છે તેના પર જ રહેશે. નેક્સ્ટ, ગોલ્ડમેન સેક્સ તરફથી કોલ ઇન્ડિયા માટે 140ના લક્ષ્ય સાથે ડાઉનગ્રેડ કરી અને સેલનું રેટિંગ તમને જોવા મળશે, વેચવાની સલાહ છે. તેઓ કહી રહ્યા છે ચેલેન્જીસ જે છે તે હવે રિન્યુએબલ બેઝડ પાવર ગ્રોથ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, અને ESG જે છે તે હવે સ્ટોક ઉપર એક કન્સર્ન બતાવી રહ્યું છે. જે વેઇટ ESGનું છે તે હવે અહીંયાથી એક કન્સર્ન બનતું જોવા મળી રહ્યું છે. હેવી કેપેક્સ રિક્વાયરમેન્ટ છે કોલ ઇન્ડિયા માટે થઈને, અને આના કારણે થઈને પ્રોફિટેબિલિટી પર સીધી અસર આવતી જોવા મળશે જે અસર પહોંચાડશે શેર્સને. તો આ પરિસ્થિતિમાં તેઓએ સેલનું રેટિંગ આપ્યું છે 140ના લક્ષ્ય સાથે. ONGC પર મોર્ગન સ્ટેનલી તરફથી તમને રિપોર્ટ જોવા મળશે. ઓવરવેઇટનો કોલ 235ના લક્ષ્ય. તેઓ કહી રહ્યા છે ONGC અને સાઉદીનો જે આ MOU થયો છે લોંગ ટર્મ સપ્લાય કોન્ટ્રાક્ટ માટે થઈને, ક્રૂડ માટે પર્ટિક્યુલરલી પેટ્રો પ્રોડક્ટ્સ માટે થઈને, આના ટેલવિન્સ જે છે તે બની શકે પોલિસીમાં કોઈ ચેન્જ આવે તો, કે કમોડિટી પ્રાઇસીસ રિફાઇનિંગ માર્જિન્સમાં કોઈ ચેન્જ આવે તો, એના કારણે થઈને તમને આઉટ પર્ફોમન્સમાં જોવા મળી શકે, અંડર પર્ફોમન્સ પણ જોવા મળી શકે. તો આ થોડા ટેલવિન્સ પર ધ્યાન રાખવું જરૂરી છે. સ્ટોક અત્યારે $55 પર બેરલના બ્રેન્ડ અને એની સામે પ્રાઇસ થતો જોવા મળી રહ્યો છે, અને ડોમેસ્ટિક ગેસ પ્રાઇસીસમાં કોઈ વધારો નથી થઈ રહ્યો. આ બધી પરિસ્થિતિઓને જોતા તમારે અહીંયાથી 235ના લક્ષ્ય સાથે ઓવરવેઇટનો કોલ ધ્યાનમાં રાખવો જોઈએ. વિક્રમ, બેક ટુ યુ.